રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવની આકસ્મિક મુલાકાત દરમિયાન છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર ક્ષતિઓ દેખાતા શિક્ષણ અધિકારી બીડી બારિયાની કારણદર્શક નોટિસ ફટકારાતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન જિલ્લાના શિક્ષણ વિભાગના કરતા ધરતા એવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીડી બારિયાની ગંભીર ક્ષતિઓ બહાર આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક પરની ગેરહાજરી, સચિવની સૂચનાઓની અવગણના, વર્ગ એકના અધિકારી તરીકેના સુપરવિઝનમાં અભાવ જેવી ગંભીર ક્ષતિઓ સચિવ વિનોદ રાવના ધ્યાન ઉપર આવી છે. સાથે સાથે જ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં અમૂલ પરિવર્તન માટે સરકાર દ્વારા કરવામાં આવેલ સૂચનો પ્રત્યે પણ શિક્ષણ અધિકારીએ અજાણ હોવાનું બહાર આવતા રાજ્યના શિક્ષણ વિભાગે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીને કારણદર્શક નોટિસ પાઠવી 3 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. શિક્ષણ અધિકારી ગંભીર બેદરકારીના કારણે નોટિસથી શિક્ષણ આલમમાં ખળભળાટ મચવા પામ્યો છે. તો સચિવની મુલાકાત દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં શાળાઓમાં ભૌતિક સુવિધાનો પણ અભાવ જોવા મળતા વહેલામાં વહેલા ભૌતિક સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યવાહી હાથ ધરી. આજે કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં મુલાકાતે આવ્યો ત્યારે અહીંયા 2 ઓરડાઓના ઘટ છે. આમ કંઈ ના કંઈ પ્લાનિંગમાં ઉણપ દેખાય છે, કેમ કે પહેલાં જ્યારે 2 મંજિલા બિલ્ડિંગ બન્યા તો 1 થી 8 તો હશે એટલું તો માનીને 8 ધોરણની વ્યવસ્થા કરી હોત તો આજે સમસ્યા ના આવી હોત. ગ્રામ પંચાયત સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સંપર્ક કરીને નજીકમાં જ જગ્યા ઉપલબ્ધ કરાવશે તો તાત્કાલિક ત્યાં કદાચ 1 થી 5 અહીંયા ચાલુ રહેશે, 6 થી 8 ત્યાં શિફ્ટ કરીશું, તાત્કાલિક બિલ્ડિંગ બનાવીને ત્યાં શિફ્ટ કરીશું. બીજી વસ્તુ ધ્યાન પર આવી છે કે રાજ્ય સરકાર તરફથી જે સૂચનાઓ સમયાંતરે થતા હોય છે એના 100% પ્રોએક્ટિવલી ફિલ્ડમાં અમલ અમુક કિસ્સામાં થતું નથી. જ્યાં પણ અમલ પ્રોપરલી થાય છે ત્યાં બાળકોમાં એના તાત્કાલિક પરિણામ પણ દેખાવા મળે છે, જોવા મળે છે. પણ કેટલાક કિસ્સામાં એ પ્રોએક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી. ત્યાં સુપરવિઝનમાં પણ એકદમ ઇફિશિયન્સી લાવવાની જરૂર છે, અસરકારકતા લાવવાની જરૂર છે. એટલા માટે 3 વાગે આજે હું તમામ CRC અને BRC સાથે બેઠક કરું છું અને મોનિટરિંગ વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે, અસરકારક બનાવવા માટે આવતા દિવસોમાં છોટાઉદેપુરને પ્રાયોરિટી ડિસ્ટ્રિક્ટ તરીકે હાથ ઉપર લઈશું. આ જિલ્લા સાથે વ્યક્તિગત પણ મારા નાતો રહેલું છે. વડોદરા જિલ્લાના કલેક્ટર તરીકે 2 વર્ષ કરતાં વધારા સમય છોટાઉદેપુરના સમગ્ર વિસ્તાર વડોદરા જિલ્લાના ભાગ તરીકે મારા જવાબદારીના કાર્યક્ષેત્ર તરીકે રહ્યું છે. એટલે અહીંના પેક્યુલિયર સમસ્યાઓ, વિશેષ પ્રકારના સમસ્યાઓ, અહીંના માઇગ્રેશનના ઇશ્યુઝ, અહીંયા દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ ખેતરોમાં કઠિન કઠોર પરિશ્રમ કરીને લોકો જે પ્રકારના જિંદગી ગુજારે છે એમને ખરેખર શિક્ષણ તંત્ર દ્વારા સામાન્ય પ્રયાસ નહીં, અસામાન્ય પ્રયાસ કરીને પણ વિદ્યાર્થીઓને મદદ કરવાની જરૂર છે. આવતા દિવસોમાં સમગ્ર તંત્ર આ દિશામાં સરકારે કામ કરશે. લારકા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.